આગળ વાત કરીએ સાબરકાંઠા જિલ્લાના વડાલીની. સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં 71મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી. પ્રજાસત્તાક દિન અથવા ગણતંત્ર દિવસ એટલે 26મી જાન્યુઆરીએ ભારતનો રાષ્ટ્રીય તહેવાર છે. આ દિવસે ઈસવીસન 1950માં ભારતનું બંધારણ અમલમાં આવ્યું હતું અને ભારત બ્રિટિશ વાલીપણા હેઠળના દેશમાંથી સંપૂર્ણ પ્રજાસત્તાક ગણતંત્ર દેશ બન્યો હતો એટલે 26મી જાન્યુઆરીની ઉજવણી દેશભરમાં કરવામાં આવે છે. 15મી ઓગસ્ટે ભારતની આઝાદીનો દિવસ એટલે એને ગુજરાતીમાં સ્વતંત્રતા દિવસ કહેવામાં આવે છે અને અંગ્રેજીમાં ઇન્ડિપેન્ડન્સ ડે કહેવામાં આવે છે. જ્યારે આપણા દેશને બંધારણની પ્રાપ્તિ થઈ હતી અને લોકોને તેના હક અધિકારો મળ્યા હતા જેથી તેને અંગ્રેજીમાં રિપબ્લિક ડે એટલે કે 26મી જાન્યુઆરી અને ગુજરાતીમાં ગણતંત્ર કે પ્રજાસત્તાક દિન કહેવામાં આવે છે. ત્યારે વડાલી આવેલ શેઠ શ્રીજી હાઈસ્કૂલ, શારદા હાઈસ્કૂલ, મોડર્ન હાઈસ્કૂલ, આર્ટ્સ કોલેજ, નગરપાલિકા, પોલીસ સ્ટેશન તેમજ જુદા જુદા ગામડાઓમાં પણ 26મી જાન્યુઆરીની ઉજવણી કરવામાં આવી હતી. જ્યારે વડાલી નગરપાલિકા દ્વારા વડાલી પ્રાથમિક શાળા નંબર 6માં ધ્વજવંદન અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ ચીફ ઓફિસર ડીએસ પટની, કારોબારી ચેરમેન પ્રદ્યુમ્નસિંહ એન ચંપાવત, ઉપપ્રમુખ કપિલાબેન ખાંટ, પ્રમુખ ઈશ્વરભાઈ પી સાગર દ્વારા કરવામાં આવ્યું હતું. જ્યારે વડાલી આર્ટ્સ કોલેજમાં પરેડ યોજીને તખતસિંહ હડિયોલ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ત્યારે વડાલીમાં આવેલ મોડર્ન હાઈસ્કૂલમાં ધ્વજવંદન કરીને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. તેમાં બાળકો દ્વારા ડાન્સ, નાટક જેવા અભિનય કરવામાં આવ્યા હતા. ધ્રુવ મારી, ZSTV, સાબરકાંઠા. નવી કેળવણી ટ્રસ્ટ વક્તાપુર સંચાલિત સંઘવી કે કોઠારી હાઈસ્કૂલ વક્તાપુરના સ્ટાફ મિત્રો, ગામજનો, આ સ્કૂલ સાથે જોડાયેલા જાણા અજાણ્યા વ્યક્તિઓ તથા આ શાળાના ખાસ ધબકતા હૃદય સમાન મારા ભૂલકાઓ વિદ્યાર્થીઓ તથા શાળા પટાંગણમાં બાકીની શાળાના ગુજરાતી પ્રાથમિક શાળાના પણ વિદ્યાર્થીઓને 71મા પ્રજાસત્તાક દિન નિમિત્તે હું ખૂબ હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. બધાના હૃદયમાં ભારત પ્રત્યેની લાગણીઓનો તો પ્રવાહ રહે જ છે, પણ છતાંય આ લાગણીઓના આજના દિવસથી વધારો થાય એવી હું ભગવાનને પ્રાર્થના કરીશ અને દેશ પ્રત્યેની ફરજો અને જનૂન હંમેશા આપણા દિલમાં અને આપણા બધાના દિલમાં ધબકતું રહે એવી આશા. આ અર્થે હું ZSTV હિંમતનગરને પણ અભિનંદન પાઠવું છું કે અમારા કોઈપણ કાર્યક્રમ અથવા તો એમની જે પણ બાબતો છે એમાં હંમેશા અમને સાથ અને સહકાર આપ્યું છે. એ બદલ એમ પત્રકાર ભાઈઓ તથા તેમના સંચાલકને હું અભિનંદન પાઠવું છું.